કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ 15 ઓક્ટોબરથી લઈ આપણે જાણીએ છીએ કે 2 ઓક્ટોબરે પૂજ્ય રાષ્ટ્રપિતાનો પણ જન્મદિવસ છે, એટલે આ સમગ્ર સપ્તાહમાં ખૂબ ઉત્સાહભેર પબ્લિક પાર્ટિસિપેશન સાથેના અલગ અલગ પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવેલું છે. આપણે સૌથી પ્રથમ વાત કરીએ સ્વચ્છતાની. આદરણીય વડાપ્રધાન સાહેબ પણ સ્વચ્છતાના આગ્રહી છે અને પૂજ્ય રાષ્ટ્રપિતા પણ સ્વચ્છતાના આગ્રહી રહેલા હતા, ત્યારે આ સમગ્ર પખવાડિયું સ્વચ્છતા માટે ડેડિકેટેડ વેમાં કાર્યવાહી કરવાનું આપણે નિશ્ચિત કરેલું છે. આ બાબતે પ્રતિદિન અલગ અલગ વોર્ડમાં આપણે સ્વચ્છતાની કામગીરી હાલમાં હાથ ધરેલી છે. 17 તારીખે વિશેષ કરીને આપણે જે રેસકોર્સ, આપણા રાજકોટનો હૃદય સમાન આ સ્થળ છે. હમણાં જ આપણે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણી શકાય એવો જન્માષ્ટમીનો મેળો પણ ત્યાં પૂર્ણ કરેલો છે, ત્યારે સંપૂર્ણ રેસકોર્સની ખૂબ મોટા પાયે એકદમ ક્લિનલીનેસની ડ્રાઈવ થાય એ પ્રકારની કાર્યવાહી આપણે આવતીકાલે 17 તારીખના રોજ કરી રહ્યા છે. આ દરમિયાન જ આપણે પીએમ વિશ્વકર્મા જે યોજના છે એ યોજના અંગેનું પણ કાર્યક્રમનું આયોજન કરેલું છે. જે કાર્યક્રમ દરમિયાન જે આપણા અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો છે એ કારીગરો માટેની આ ખૂબ મહત્વાકાંક્ષી યોજના છે, જેમાં એમને ટૂલકીટ મળવાની છે, જેમાં એમને સહાય મળવાની છે, જેમાં એમને ટ્રેનિંગ મળવાની છે. તો એના રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની આ કાર્યવાહી આપણે આવતીકાલના આ કાર્યક્રમથી એની શુભારંભ કરવા જઈ રહ્યા છીએ.